વેલકમ ટુ જલપાસ કિચન. ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા ક્રેકર્સ બિસ્કિટ પીઝા આજે બનાવીશું. આજકાલ બાળકો અને મોટા બધા જ પીઝા માટે ક્રેઝી હોય છે, અને એમાં પણ જો 10 મિનિટમાં ઘરે પીઝા બની જતા હોય તો ચોક્કસથી ટ્રાય કરાય. પીઝા માટે ક્રેકર્સ બિસ્કિટનો ઉપયોગ કરવાના છીએ, અને બ્રિટાનિયા ન્યુટ્રી ચોઈસ નામે ક્રેકર બિસ્કિટનો ઉપયોગ કર્યો છે, જે શુગર ફ્રી હોય છે અને તેમાં કોઈ કલર કે ફ્લેવર એડેડ નથી હોતા. આ બિસ્કિટ પીઝાના બેઝમાં ખૂબ જ સરસ લાગે છે, તેમાં કોઈ ટેસ્ટ નથી હોતો, અને બીજું કે કડક હોય છે અને જલ્દીથી સોગી નથી થતા હોતા. તો તમે જ્યારે પીઝાના બેઝમાં આ બિસ્કિટનો ઉપયોગ કરશો તો તમને ખરેખર થીન ક્રસ્ટ પીઝા ખાતા હોય તેવો જ ટેસ્ટ આવશે. પીઝા પર લગાવવા માટે 1/2 કપ ટોમેટો કેચઅપ લીધો છે. જો તમારી પાસે પીઝા સોસ અવેલેબલ હોય તો તમે તે પણ લગાવી શકો. હવે આપણે આ કેચઅપમાં 5 ચમચી મરીનો ભૂકો એડ કરવાના છીએ. અધકચરા મરીનો ભૂકો લીધો છે, જેનો ટેસ્ટ વધુ સારો આવતો હોય છે. પછી તેમાં 1/2 ચમચી મિક્સ્ડ હર્બ્સ આવે છે, જે રેડીમેડ અવેલેબલ હોય છે. જો તમારી પાસે ના હોય તો તમે ઓરેગાન કે ધાણા જીરું મરચું પણ એડ કરી શકો સોસમાં, તે પણ સરસ લાગે છે. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ટોમેટો કેચઅપમાં સિઝનિંગ કરવાથી પીઝામાં તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે, અને તમારી પાસે ઇટાલિયન મિક્સ્ડ હર્બ્સ ના હોય તો તમે ઓરેગાનો એડ કરી શકો, અને તે પણ ના હોય તો ધાણાજીરું એડ કરવાનું, અને ચપટી અજમો ક્રશ કરી અને એડ કરી દેવાનો, તેનો પણ ટેસ્ટ ખૂબ સરસ આવશે. બિસ્કિટ પર લગાવવા માટેનો પીઝા સોસ રેડી છે. એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી લાગે છે આ સોસ. જો તમે નોર્મલ પીઝા બનાવો અને તેમાં પણ આ સોસનો ઉપયોગ કરશો તો તમારા પીઝા ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બનશે. પીઝાના ટોપિંગ્સ માટે 1 નાની ઝીણી સમારેલી ડુંગળી, 1 નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ, 1/2 કપ નાના કટકા કરેલું પનીર અને 1 ઝીણું સમારેલું ટામેટું લેવાનું છે. આ બધાનો ઉપયોગ આપણે બિસ્કિટ પીઝામાં કરવાના છીએ. પીઝાના ટોપિંગ્સ આપણે સાદા નથી એડ કરવાના, આપણે પહેલાં તેને સિઝનિંગ કરીશું અને પછી પીઝામાં ઉપયોગમાં લઈશું, તેનાથી તેનો ટેસ્ટ વધારે સારો આવશે. 1 બાઉલમાં પહેલાં સમારેલું પનીર, પછી જે કટ કરેલા ટામેટો છે તે એડ કરવાના છે. તમે બીજા વેજીટેબલ પણ લઈ શકો. જો તમારા બાળકોને બીજું કોર્ન કે એવું ભાવતું હોય તો સ્વીટ કોર્ન પણ બોઇલ કરીને આ મિશ્રણમાં એડ કરી શકાય. અને જે વેજીટેબલ વધારે ભાવતા હોય તે વધારે લઈ શકાય, તો તમારી પસંદ મુજબ વધારે કે ઓછું તમે કરી શકો. અને ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું. અડધી ચમચી મિક્સ હર્બ્સ એડ કરીશું, તેના બદલે તમે ઓરેગાનો પણ એડ કરી શકો. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ લેવાના છે. પાંચ ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 2 ચમચી ઓલિવ ઓઇલ એડ કરીશું. ઓલિવ ઓઇલથી ટોપિંગ્સમાં ફ્લેવર અને ટેસ્ટ બને ખૂબ જ સરસ આવે છે. તમે ઓલિવ ઓઇલની જગ્યાએ સનફ્લાવર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો. હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. ટોપિંગ્સ માટેનું મિશ્રણ રેડી છે. પીઝા માટે 2 પ્રોસેસ્ડ ચીઝના ક્યુબ્સ લીધા છે, જેને હું છીણીથી છીણી લઈશ. તમારે વધુ ચીઝ જોઈતું હોય તો તમે વધારે પણ લઈ શકો. અને ચીઝને હંમેશા જ્યારે રેફ્રિજરેટરની બહાર નીકાળો તરત જ છીણી લેવાનું. જો ગરમીમાં વધુ સમય બહાર પડ્યું રહેશે તો તેનું છીણ નહીં બને અને કટકા થઈ જશે. ચીઝનું છીણ રેડી થઈ ગયું છે. પીઝા માટેની બધી સામગ્રી તૈયાર છે, અને આ પીઝા પણ આપણે બીજા પીઝાની જેમ ગરમ જ સર્વ કરીશું. એક નોનસ્ટિક ફ્લેટ તવાને ધીમી આંચ પર ગરમ ગરમ મૂકવાનો છે, અને પછી તેમાં ક્રેકર્સ બિસ્કિટ રાખીશું. આ પીઝા મારે ત્યાં અવારનવાર બને છે,
અને ખૂબ ઝડપથી બની જાય છે, સાથે સાથે ટેસ્ટી પણ છે। બધા બિસ્કિટ પર રેડી કરેલો કેચઅપ લગાવી દઈશું। અડધી ચમચી જેટલો કેચઅપનો ઉપયોગ કર્યો છે મેં અહીં। જો તમને વધુ ભાવતો હોય તો તમે વધારે પણ લગાવી શકો। અને લગાવતી વખતે થોડું ધ્યાન રાખવાનું કે આપણી તવા ગરમ હશે। બધા બિસ્કિટ પર કેચઅપ લગાવી દીધો છે। તમે કેચઅપની જગ્યાએ પીઝા સોસનો પણ ઉપયોગ કરી શકો અને કેચઅપમાં પણ તમારી મનગમતી કોઈ ફ્લેવર એડ કરી શકો। હવે આપણે ટોપિંગ્સ રાખીશું। હવે આપણે જે બધા વેજીટેબલનું ટોપિંગ તૈયાર કર્યું છે તે એક એક ચમચી બધા બિસ્કિટ પર રાખીશું। આપણી ગેસની આંચ હજુ ધીમી ચાલુ છે। આ ક્રેકર્સ યુઝ કરવાનો એક બેનિફિટ એ છે કે તમે લાંબો ટાઈમ સુધી તેને ધીમી આંચ પર રાખી શકો। તે નીચેથી બળી નથી જતા, પરંતુ સરસ ક્રન્ચી બની જાય છે અને પીઝાના બેઝમાં તે ખૂબ જ સરસ લાગે છે। બધા બિસ્કિટ પર ટોપિંગ્સ થઈ ગયા છે। હવે આપણે ચીઝ એડ કરીશું। મેં અત્યારે પ્રોસેસ ચીઝ યુઝ કર્યું છે। જો તમે મોઝેરેલા કે ચેડાર ચીઝ યુઝ કરવા માગતા હોય તો તે પણ લઈ શકો, પીઝામાં તે પણ સારા લાગે છે। અને ચીઝ યુઝ કરવામાં કોઈ લિમિટ નથી હોતી, તમને ભાવે તેટલું એડ કરી શકાય। ચીઝ એડ થઈ ગયું છે। તેને લગભગ 1-2 મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું। ક્રેકર્સ બિસ્કિટ પીઝા સર્વ કરવા માટે રેડી છે। જો તમારે ચીઝ મેલ્ટ કરવું હોય તો થોડું વધુ ટાઈમ તેને કૂક કરવાનું, તો ચીઝ મેલ્ટ થઈ જશે। અને મેં અત્યારે માટલાના ઢાંકણથી ઢાંક્યું હતું। જો તમારી પાસે કોઈ એવું ઢાંકણ હોય તો તમે તે પણ રાખી શકો, પણ બધા પીઝા કવર થાય તેવી રીતે રાખવાનું, એટલે પીઝા પ્રોપરલી કૂક થશે। કોઈ પણ ટાઈમ પર સ્નેક્સમાં સર્વ કરી શકાય તેવા ખૂબ જ ટેસ્ટી ક્રેકર્સ બિસ્કિટ પીઝા રેડી છે। આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। થેન્ક યુ સો મચ।